हेलो डियर स्टूडेंट, गुड मॉर्निंग एंड वेलकम टू अवर न्यू लैब्स। હવે આમાં આપણે આજે શું કરવાના છે? ટ્રુ ફોલ્સ। લગભગ ગઈ વખતે એટલે કે ગયા લેક્ચરમાં લેક્ચર નંબર 51 માં આપણે ટ્રુ ફોલ્સ લખવા પહેલા તમને જેવા આવડે એ રીતે તમારે પેન્સિલથી લખવાના છે। આ વખતે આપણે ટ્રુ ફોલ્સ ની ચર્ચા કરીએ છીએ વન બાય વન। તો ચલો આપણે જોઈ લઈએ ટ્રુ ફોલ્સ બરાબર વન બાય વન। પહેલા નંબરમાં છે ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોર। તો બલૂન મેન આઈસ્ક્રીમ સ્ટોર ની નિયર હતો એવું કહેવા માંગે છે। તો અહીં આગળ આપણે લખીશું પહેલા વાક્યમાં આવશે ફોલ્સ, બીજું જોઈએ હવે આપણે અમેરિકોરાઉન્ડ ઇઝ યુઝ, મેરીગોરાઉન્ડ યુઝ હોય નહીં એટલા માટે અહીં આગળ આપણે લખીશું ફોલ્સ। એના પછી નંબર 3 એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી। તો આઈસ્ક્રીમ સ્ટોલ ઝાડની નીચે હતી, તો આ વાક્ય કેવું છે? સાચું છે। તો એના માટે આપણે લખીશું ટ્રુ। નેક્સ્ટ અ રોક વોકર ઇઝ ઓન ધ રોક, તો એના માટે પણ શું આવશે? ટ્રુ, કારણ કે જે રોક વોકર છે એ દોરડા પર જ હોય। નંબર 5 ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ, ના બોક્સ ઉપર નહોતી તો ટેબલ ઉપર હતી, તો એના માટે આપણે અહીંયા લખીશું ફોલ્સ, કારણ કે ક્યાં હતી? તો ટેબલ પર હતી, બોક્સમાં નહોતી। નેક્સ્ટ નંબર 6 ધેર ઇઝ અ સર્કસ, ધેર ઇઝ અ સર્કસ ઇન ધ વિલેજ, ઇન ધ વિલેજ લખ્યું છે ને આપણે, યસ ધેર ઇઝ અ સર્કસ, નિયર ધ વિલેજ નહીં પણ ઇન ધ વિલેજ છે બરાબર। અહીંયા આગળ જોઈ લેજો, અહીંયા આગળ ઇન લખી દેજો, ઇન ધ વિલેજ, જો કે તમારા સ્વાધ્યાયપોથીમાં આપેલું જ છે એટલે વાંધો નથી। તો આની અંદર શું આવશે? ધેર ઇઝ અ સર્કસ ઇન ધ વિલેજ, તો આની અંદર આ વાક્ય આવશે આપણું ફોલ્સ આવશે બરાબર। ધેર ઇઝ અ સર્કસ ઇન ધ વિલેજ, આમાં આપણે લખીશું ફોલ્સ। નંબર 7 ધ ફેર ઇઝ ઓન ધ રિવર બેન્ક બરાબર, તો ક્યાં હતો મેળો? તો નદી કિનારે હતો, અહીં આગળ લખીશું ટ્રુ। નંબર 8 નંબર 8 માં છે देयर आर नो टॉय शॉप्स, का टॉय शॉप સતી નહી એવું કહે છે એટલા માટે અહીં આગળ આપણે શું લખીશું? ફોલ્સ લખીશું, કારણ કે ટોય શોપ તો હતી। નેક્સ્ટ ધ શોપ્સ આર સ્મોલ, દુકાનો નાની હતી, તો એના માટે આપણે લખીશું ટ્રુ। નંબર 10 देयर आर टी स्टॉल्स ઇન ધ ફેર, તો ચાની દુકાનો પણ હતી, તો એના માટે આપણે શું લખીશું? ટ્રુ। નેક્સ્ટ નંબર 11 રાની ઇઝ 5 યર્સ ઓલ્ડ, તો એની અંદર આપણે લખીશું ટ્રુ, પણ જ્યારે એવું કહે રહે એ મીન્સ ઇન સ્ટાન્ડર્ડ ફોર, તો અહીંયા આગળ આપણે શું આવશે? ફોલ્સ। નેક્સ્ટ ધ જાયન્ટ વ્હીલ ઇઝ હ્યુજ, તો અહીં આગળ આપણે લખીશું ટ્રુ, કારણ કે જાયન્ટ વ્હીલ હ્યુજ એટલે વિશાળ જ હોય। ધેર ઇઝ અ જગલર ઇન ધ ફેર, તો જગલર હતો ભાઈ ફેરમાં, જો જો આ ટી છે ને છાપેલો છે પાછળ લખી ના નાખતા, જો કે તમારું વર્કબુક છે એટલે વાંધો નહીં। તો આ વાક્ય પણ શું આવશે? ટ્રુ, આ વિધાન પણ આપણે ટ્રુ આવશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો લખી નાખો, ઓકે લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો। હવે 15મો અને 16મો હું બોલી દઉં છું। ધેર ઇઝ અ રોક વોકર ઇન ધ ફેર, ધેર ઇઝ અ રોક વોકર ઇન ધ ફેર, તો મેળામાં રોક વોકર હતો, તો હા હતો, તો એના માટે આપણે શું લખીશું? ટ્રુ। તો 15મો જે ટ્રુ ફોલ્સમાં 15 નંબર છે એમાં તમારે લખવાનું છે ટ્રુ। એના પછી નંબર 16 ધેર ઇઝ અ રોક ઇન અવર હેન્ડ્સ, there is a rope in her hands, તો આ વિધાન ખોટું આવે, રોપ નહોતું પણ શું હતું? બેમ્બુ હતું, જે આપણે આગળના પ્રશ્નમાં સમજાવ્યું બરાબર છે। હવે આપણે કેટલીક ખાલી જગ્યા લખી નાખીશું,
ओके आटले સુધી ઓવર હવે આપણે લખીશું ખાલી જગ્યા नंबर 3 खाली जगह पूरो हवे यहां नंबर 1 डैश अ फेयर इन द विलेज तो ये सर आपसे देयर इज तो आपसे देयर इज अ फेयर नंबर 2 द फेयर इज कहीं आगे आवे ऑन द रिवर बैंक आवे ऑन द रिवर बैंक नेक्स्ट डैश डैश एंड चिल्ड्रन आर इन द फेयर तो आने अंदर आपने खबर ले सो आवे पहला मां से मैन पची भूमि मैन भूमि एंड चिल्ड्रन आ इन द फेयर नंबर 4 द स्वॉप्स डैश स्मॉल तो क्या यहां से द स्वॉप्स आर एमा लिखी जो द स्वॉप्स आर स्मॉल दुकानों नानी छे नंबर 5 डैश टीस्ट वॉल इन द फेयर तो आपसे देयर आर आवशे बहुवचन छे એટલા માટે આપણે શું લખીશું देयर आर લખીશું તો देयर आर टीस्ट वॉल्स There are three stalls and yes, in the fair. Number six માં છે there's a balloon man in the fair. તો a balloon man લખ્યું છે એટલે કે એક વ્યક્તિની વાત થઈ છે તો શું મૂકીશું is મૂકીશું તો next number 6 માં લખીશું there is લખીશું there is a balloon man. Next, there is a balloon man in the fair. Number 7 ma che. The balloon man is आमा नियर आवशे नियर द टी स्टोर नियर द टी स्टोर बलून में क्या छे तो टी स्टोर भी एकदम नजीक छे એટલા માટે આપણે લખીશું નિયર ધ ટી સ્ટોર નેક્સ્ટ ધ મેરી ગો રાઉન્ડ ઇઝ આપણે આ બાજુ આવી જઈશું અને લખી નાખીશું ધ મેરી ગો રાઉન્ડ કેવું હોય તો ભઈ નાનું હોય આગળ આપણે જોઈ ગયા તો એનો આન્સર પણ તમને આવડતો જ હશે બરાબર ओके नंबर 8 द मेरी गो राउंड इज
જો છે મેરેનો રાઉન્ડ સ્મોલ આની અંદર આપણને ઓપ્શન આપેલા છે સ્મોલ તો અહીં આગળ આપણે શું લખીશું ખાલી જગ્યામાં સ્મોલ ઓકે નંબર 9 ધ જાયન્ટ વિન ઇઝ એ પણ આવે આપણને ધ જાયન્ટ વિન ઇઝ કેવું છે જાયન્ટ વિન તો હ્યુજ છે જેને આપણે કહીએ છીએ વિશાળ નંબર 10 The ice cream stall is there as the tree. The ice cream stall. The ice cream stall is બરાબર તો જાણની કઈ જગ્યાએ છે આઈસ ક્રીમ સ્ટોલ there as the tree તો એની અંદર આપણે લખીશું there as the tree તો આની અંદર આપણે લખીશું under under the tree બરાબર ક્લિયર નંબર 11 જોઈએ આપણે નંબર 11 છે ધેર ઇઝ અ બોક્સ ધેર ઇઝ અ બોક્સ ડેશ ધ જગલર છે ડેશ તો શું આવે એની અંદર જગલરના હાથમાં હતું તો અહીંયા આગળ આપણે લખીશું ઇન બરાબર પછી આગળ શું લખેલું છે ઇન ધ જગલર છે ઇન ધ જગલર છે નંબર 12 देयर आर डैश नियर हिम શું આપે એની નજીક તો देयर देयर आर શું હતું તો બોલ્સ હતું there are dash તો એમાં લખીશું બોલ્સ શું હતું બોલ્સ near him એની નજીકમાં શું હતું બોલ્સ હતા next one number 13 dash are on the table તો number 13 એમાં આપણે શું લખીશું શું હતું ટેબલ પર તો બોટલ્સ હતી તો એના માટે આપણે લખીશું બોટલ્સ શું લખીશું બોટલ્સ Bottles are on the table. Bottles are on the table. Next, the girl is there at the row. Number 14. The girl is yeah, on the row. Next one, number 15. There's a long bamboo. There's a long bamboo. In her hands. In her hands. તો એના માટે આપણે શું લખીશું અ લખ્યું છે એ આર્ટિકલ આવે છે એટલે કે એક બામ્બુની વાત થઈ છે તો એના માટે આપણે લખીશું देयर इज લખી નાખો લખી નાખો પછી આપણે આગળ જોઈશું બરાબર ચલો લખી નાખો પછી આપણે આગળ ચિત્રમાં ચિત્ર જોઈ અને પ્રશ્નો વાંચવાના છે ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ લગભગ ચિત્રમાંથી જોઈને લખવાનું છે એ એકદમ આવડે એવું જ છે તો હું શરૂઆત કરું એના પહેલા તમે એક વખત જોઈ લો અને આજે હું એમાંથી હોમવર્ક આપીશ એ તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જાતે લખવાનું છે
बराबर है। तो नंबर पहलू छे व्हाट इज इट, बराबर। प्रश्न नंबर चार छे एनी अंदर पहलू व्हाट इज इट, व्हाट इज इट ते शू छे। तो जो एनी अंदर शू देखाय छे, सनफ्लावर। तो इट इज એમાં લખવાનું ઇટ ઇઝ અ સનફ્લાવર। નંબર ટુ, વોટ કલર ઇઝ ઇટ, વોટ કલર ઇઝ ઇટ, શું કલર છે એનો। તો આની અંદર યેલો અને ઓરેન્જ લખેલો છે, તો સૂર્યમુખી છે, તો સૂર્યમુખી માટે આપણે લખીશું યેલો। તો આખો જવાબ આપણે જોઈએ તો શું લખીએ, ઇટ ઇઝ યેલો। તો આમાં જવાબમાં ખાલી જગ્યામાં લખીશું ઇટ ઇઝ યેલો। એના પછી શું પ્રશ્ન પૂછ્યો છે, વેર ઇઝ ઇટ, વેર ઇઝ ઇટ તે ક્યાં છે, વેર ઇઝ ઇટ એટલે ક્યાં છે। તો ફૂલદાનીની અંદર છે, તો એના માટે લખીશું ઇટ ઇઝ ઇન ધ ફ્લાવર વેસ। તો લખીશું ઇટ ઇઝ ઇન ધ ફ્લાવર વેસ, બરાબર। એ ક્યાં છે, વેસ એટલે ફૂલદાની, તે ફૂલદાનીમાં છે। બીજું ચિત્ર છે વોટ ઇઝ ઇટ, વોટ is it। તો આપણને બે ઓપ્શન આપ્યા છે, ઇટ ઇઝ અ ટ્રી અને સ્ટીક। તો શું છે, આ ઝાડનું ચિત્ર છે, તો લખવાનું ઇટ ઇઝ અ ટ્રી, ઇટ ઇઝ અ ટ્રી તે વૃક્ષ છે। નેક્સ્ટ આ નંબર 2 આપી દઈએ અહીંયા આગળ, બરોબર, એટલે ખબર પડે તમને। નેક્સ્ટ વોટ કલર ઇઝ ઇટ, વોટ કલર ઇઝ ઇટ તેનો કલર શું છે, વોટ કલર ઇઝ ઇટ તેનો કલર શું છે। તો કયો હોય ઝાડનો કલર, તો લીલા કલરનો હોય, તેના માટે આપણે લખીશું ઇટ ઇઝ ગ્રીન, તે લીલું છે, ઇટ ઇઝ ગ્રીન તે લીલું છે। નેક્સ્ટ વેર ઇઝ ઇટ તે ક્યાં છે, તો ચિત્રમાં જુઓ વેર ઇઝ ઇટ તે ક્યાં છે, તો એના માટે આપણે શું લખીશું, અંદર જુઓ શું લખેલું છે, ઇટ ઇઝ ઓન ધ વેર કે નિયર ધ વેર, તો એ કુવાની નજીકમાં છે, તેના માટે લખીશું ઇટ ઇઝ નિયર ધ વેર। અહીંયા આપણે લખીશું ઇટ ઇઝ નિયર ધ વેર, તે કુવાની નજીકમાં છે, બરાબર, ખબર પડી ગઈ। તો આ રીતે તમારે ત્રીજું અને ચોથું લખવાનું છે, વોટ ઇઝ ઇટ, તો શું છે આ, અ પેરોટ અને અ સ્પેરો લખ્યું છે। તો ખુરશીની નીચે જુઓ વિદ્યાર્થી મિત્રો, ખુરશીની નીચે તમને એક પોપટ દેખાય છે, તેના માટે આપણે શું લખ્યું, ઇટ ઇઝ અ પેરોટ। નેક્સ્ટ વોટ કલર ઇઝ ઇટ, તો કયા કલર છે, ઇટ ઇઝ બ્લુ કે ગ્રીન, એટલે પોપટ કયા કલરનું હોય, લીલા કલરનું હોય, તેના માટે આપણે શું લખવાનું છે, ઇટ ઇઝ ગ્રીન લખવાનું છે, શું લખીશું, ઇટ ઇઝ ગ્રીન। વેર ઇઝ ઇટ, તે પોપટ ક્યાં આગળ છે, તમે જુઓ તો તે પોપટ ખુરશીની નીચે છે, તો એના માટે લખીશું ઇટ ઇઝ અંડર ધ ચેર, શું લખવાનું છે, ઇટ ઇઝ અંડર ધ ચેર। એના પછી ક્વેશ્ચન નંબર 4, ક્વેશ્ચન નંબર 4 માં શું છે, વોટ ઇઝ ઇટ શું છે, તો ભાઈ સસલું છે, સસલાને ઇંગ્લિશમાં કહેવાય રેબિટ, તો લખીશું ઇટ ઇઝ અ રેબિટ। એના પછી શું લખ્યું છે, વોટ કલર ઇઝ ઇટ, તેનો કલર શું છે, તો કયો કલર છે સસલાનો, વ્હાઈટ, તો લખવાનું ઇટ ઇઝ વ્હાઈટ। વેર ઇઝ ઇટ એ ક્યાં છે, તે દિવાલ પર છે, તેના માટે લખવાનું છે ઇટ ઇઝ ઓન ધ વોલ, તે દિવાલ પર છે, ઓન એટલે કે પર, તે દિવાલ પર છે, બરાબર, ખ્યાલ આવી ગયો। હવે ક્વેશ્ચન નંબર 5 જોઈશું, બરાબર, આટલું લખી નાખો, હવે એક કામ કરજો, ક્વેશ્ચન નંબર હોમવર્કમાં શું લખવાનું છે,
होमवर्क में क्वेश्चन नंबर 4 नो क्या नंबर नो छे त्रिजो अने चौथो त्रिजो अने चौथो स्वापोती में लगो क्वेश्चन 4 नो त्रिजो ने चौथो आपने पहलो अने त्रिजो करा અને તમારે હવે કયો લખવાનો છે ત્રીજો અને ચોથો બરાબર બીજું આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આના લેક્ચરમાં અહીંયા સુધી અસ્તુ